નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 22 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોફ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસારિત. કચ્છના હરામીનાળા વિસ્તારમાં 2 જવાનોના મૃત્યુ થયા હતા, તેની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા. દુર્ગમ હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારે કરુણ હાલતમાં સીમા સુરક્ષા દળની એક ટુકડીના એક અધિકારી સહિત 2 જવાને શહીદી વહોરી તે ચકચારી બનાવની સીમા દળે તત્કાળ તપાસ હાથ ધરી છે. ગુજરાત BSFના IG અભિષેક પાઠક સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર જઈ વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. સીમા સુરક્ષા દળમાં સર્વોચ્ચ કક્ષા સુધી ગંભીર ધ્યાન ખેંચનાર આ ગમકવાર બનાવના સંદર્ભમાં તેનું પુનરાવર્તન ન થાય તે માટે પણ તાકીદની વિચારણા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સાંજે હરામીનાળાની જવાબદારી સંભાળતા સીમાદળના ભુજ ખાતેના વડામથકે બંને શહીદને પૂરા માન સન્માન સાથે પુષ્પાંજલિ અને સલામી અર્પણ કરાયા હતા. સીમાદળના IG શ્રી પાઠક, કચ્છ સેક્ટરના DIG અનંતસિંહ, બટાલિયન કમાન્ડર રાજેન્દ્રસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓએ શહીદી પહોરનાર આસિસ્ટન્ટ કમાન્ડર વિશ્વાદેવ ઝા અને હેડ કોન્સ્ટેબલ દયાલ રામને અંતિમ અંજલિ અર્પણ કરી ત્યારે વાતાવરણ ગમગીન બની ગયું હતું. July 11 વિશ્વ વસ્તી દિનની ઉજવણી, વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન, તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.